ઓહો, તમે બધા આવી ગયા, સરસ. ચાલો તો બાળ મિત્રો, તમે બધાએ પક્ષીને જોયા છે? જોયા છે બધાએ? કયા કયા પક્ષી જોયા છે? હા, ચકલી, પછી પોપટ, પછી બોલો મોર, પછી બીજા કયા પક્ષી જોયા છે? કાગડો. જોયા છે ને બધા પક્ષીઓ? તો આ બધા પક્ષીઓના રંગ કેવા, સરખા છે કે અલગ છે? અલગ છે ને? હા, તો તેમના રંગ કેમ અલગ છે તે તમને કોઈને ખબર છે? નથી ખબર ને? તો આજે હું તમને એના વિશે વાત કરીશ. ઘણા વર્ષો પહેલા દરેક પક્ષીઓ સફેદ રંગના જ હતા. આથી કોઈને પણ એવી ખબર પડતી ન હતી કે આ કયું પક્ષી કયા પ્રકારનું છે. અને જુઓ, સફેદ પક્ષી લીલા ઝાડ કે ઘાસ ઉપર બેઠેલું તરત જ દેખાઈ જતું. જુઓ, તમને પણ દેખાય છે ને? તો જંગલમાં જ્યારે શિકારી શિકાર કરવા આવે ત્યારે તેને ઝાડ ઉપર બેઠેલા સફેદ પક્ષી તરત જ દેખાઈ જતા. એટલે તે ખૂબ જ સહેલાઈથી પક્ષીઓનો શિકાર કરી લેતા હતા. આ વિચારીને દરેક પક્ષીઓ વિચાર કરવા લાગ્યા. ચકલી, પોપટ, ઘુવડ, મોર, ગરુડ જેવા દરેક પક્ષીઓ એક દિવસ ભેગા થયા અને અંદર અંદર વાતચીત કરવા લાગ્યા. તેઓ કહે, આ શિકારીઓ તો આપણો સફેદ રંગ જોઈને તરત જ આપણો શિકાર કરી લે છે, તો હવે શું કરીએ? પછી તેઓના મનમાં એક વિચાર આવ્યો. તેમણે આ વાત ભગવાન આગળ રજૂ કરવાનું નક્કી કર્યું. આપણને પણ કોઈક મુશ્કેલી હોય તો આપણે પણ ભગવાનને યાદ કરીએ છીએ ને, તેમ આ પક્ષીઓને પણ મુશ્કેલી હતી એટલે તેઓ ભગવાનને યાદ કરે છે અને દરેક પક્ષી એક દિવસ ભગવાન પાસે જાય છે. તો જુઓ, આ કયા ભગવાન છે? હા, ગણપતિ બાપા. તો તેઓ ગણપતિ બાપા પાસે આવે છે અને બધી વાત તેમને કહે છે. ભગવાને પણ તેમની વાત સાંભળી અને આ મુસીબતને દૂર કરવા દરેક પક્ષીઓને સૌથી પહેલા ગણપતિ બાપાએ કહ્યું, પ્રિય પક્ષીઓ, તો હવે હું તમારા જુદા જુદા રંગો બનાવીશ એટલે શિકારીઓ તમને સહેલાઈથી જોઈ શકે નહીં અને તમારા બધાના જીવ પણ બચી જાય. પણ તમે મને 8 દિવસ પછી મળો, હું તમને જુદા જુદા રંગો આપીશ. બધા જ પક્ષી 8 દિવસ પૂરા થવાની રાહ જોવા લાગ્યા. હવે 8મો દિવસ આવી ગયો. બધા જ પક્ષીઓને ગણપતિ બાપાએ બોલાવી દીધા. પછી દરેકને બાપાએ પૂછી લીધું. તેમાં સૌથી પહેલા પોપટ આવીને કહે છે, ભગવાન, હું લીલા ઝાડ પર રહું છું તો તમે મને લીલો રંગ આપો, આથી હું શિકારીને દેખાઈશ નહીં. અને હા, મને લાલ મરચું બહુ ભાવે છે તો તમે મારી ચાંચ પણ લાલ બનાવી દો. પછી ભગવાને કહ્યું, સારું. તો બાપાએ તેમને લીલો રંગ કરી આપ્યો. આમ પોપટને તેનો મનગમતો રંગ મળી ગયો. પછી તે જ રીતે ચકલીનો વાળો આવ્યો. ચકલી કહે છે, ભગવાન, હું માટીમાં જ દાણા ચણું છું અને મારો પણ સુકાયેલા ઘાસના ટણખલાનો હોય છે, તેથી તમે મને એવો જ રંગ આપો. ભગવાને ચકલીની પણ ઈચ્છા પૂરી કરી. પછી ગીધનો વાળો આવ્યો. ગીધે કહ્યું, હું તો ઊંચા પહાડો પર રહું છું એટલે મને એ પ્રકારનો રંગ આપો. તો ભગવાને તેમને કઠાઈ રંગ આપ્યો. ત્યાર પછી સુંદર મજાના મોરનો વાળો આવ્યો. હવે મોરને તો બાપાએ મૂકેલા બધા જ રંગો ગમતા હતા એટલે એ મોર નક્કી જ ન કરી શક્યો. તેણે તો ભગવાનને કહ્યું, મને તો બધા જ રંગો ગમે છે તો તમે મને બધા જ રંગ થોડા થોડા આપો. ભગવાને પણ એની ગરદન ચમકતી ભૂરા રંગની બનાવી, પીછાનો રંગ લીલો અને વાદળી આપ્યો
અને પીછા ઉપર પીરા રંગના ટપકા બનાવ્યા. થોડા સમય પછી બધા જ રંગો વપરાઈ ગયા, પરંતુ હજી કાગડો, ઘુવડ, બટક અને હંસ ત્યાં આવ્યા ન હતા. તેથી બીજા પક્ષીઓએ ત્યાં જઈ તેમને ભગવાન પાસે જવા કહ્યું. તેઓ કહ્યું, તમે લોકો પણ ભગવાન પાસે જાઓ, તમે મોડા જશો તો બધા જ કલર ત્યાં વપરાઈ જશે. એટલે કાગડો અને ઘુવડ તો ત્યાં જલ્દી જલ્દી પહોંચી ગયા, પરંતુ ત્યાં થોડા જ રંગો બચ્યા હતા. હવે શું? તેમણે તો ભગવાનને કાલાવાલા કર્યા. કાગડો તો કાઉ 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 કરીને કહે છે, ભગવાન બધા જ રંગ ભેગા કરીને અમને એક નવો જ રંગ આપો. ગણપતિ બાપા તો મનમાં હસવા લાગ્યા, અને તેમને તો ખબર જ હતી કે બધા રંગો ભેગા કરીશ તો કાળો રંગ જ બનશે. પણ તેઓ તો ચૂપ રહ્યા અને બધા જ રંગો ભેગા કરી દીધા, એટલે કાળો રંગ બની ગયો. અને કાળો રંગ કાગડા અને ઘુવડને આપ્યો. બંને જણ એકબીજા તરફ જોવા લાગ્યા. બંને આખા કાળા થઈ ગયા હતા, પણ હવે તો કંઈ થઈ જ ન શકે. અને પછી તેઓ ત્યાંથી ઉડીને ફરી પાછા નદી પાસે આવ્યા. ત્યાં બેઠેલા બટક અને હંસ કાગડા અને ઘુવડના કાળા રંગ ઉપર હસવા લાગ્યા. કાગડાને તો ગુસ્સો આવ્યો અને બોલ્યો, અમે તો કાળા છે, તેથી શું થયું? કાળો રંગ તો સુંદર લાગે છે, અમારી પાસે તો રંગ પણ છે, પણ તમારી પાસે તો રંગ જ નથી. બાળ મિત્રો, જોયું ને બધા પક્ષીઓના રંગ ગણપતિ બાપાએ કેવા અલગ અલગ કરી લીધા ને? હા, તો પોપટનો રંગ કયો આપ્યો? લીલો. પછી કાગડાનો રંગ? હા, કાળો હતો. પછી મોરનો રંગ કેવો હતો? રંગબેરંગી હતો. પછી ચકલીનો રંગ કેવો આપ્યો? હા, કથાઈ, સરસ. તો જે પક્ષીઓએ જે જે રંગ માંગ્યા ગણપતિ બાપા પાસે, તો ગણપતિ બાપાએ તેમને તે રંગ આપી દીધા, એટલે તેઓને હવે શિકારી જોઈ ન શકે અને તેઓ એટલે તેમના જીવ બચી જાય. ખરું ને? તો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને? બધાને આવી ને મજા? હા, ચાલો તો આપણે ફરી મળશું અને નવી વાર્તાઓ સાંભળીશું.